સતીશ માલી. શ્રી કાલ ભૈરવ દાદાની જન્મ જયંતિ હિસાબે કાલ ભૈરવ જયંતિ કહેવામાં આવે છે અને આ મંદિર 700 વર્ષ જૂનું આવેલું છે. ભંડારો છે, હવન છે, જે આવે એ પ્રસાદ લઈને જ જાય. અમે છેલ્લા 14 વર્ષથી જન્મ જયંતિની ઉજવણી કરીએ છીએ. નિકેશ વ્યાસ, એ 12-13 સાલ કરીબ હો ગયા હૈ ઓર સભી ભક્તો કા સહયોગ સે યે કાર્યક્રમ હો રહા હૈ ઓર આજ હવન ભી સભી ભક્તો કે સહયોગ સે હુઆ, ભંડારા ભી સભી ભક્તો કે દ્વારા હુઆ હૈ ઓર ઇસી તરહ હર સાલ એસા કાર્યક્રમ હોતા રહેતા હૈ. મેરા નામ મોહન સિંહ દર્શન, બચપન સે યહીં હું, 60 સાલ કી ઉમર હો ગઈ મેરી. હા, મેરે બાપ દાદા ભી યહીં રહેતે થે, સેવા કરે બગીચા થા, મ્યુનિસિપાલિટી સેવા કરતે થે. ભંડારા રખા ગયા હૈ, હવન રખા ગયા હૈ. હું સોલંકી દિલીપ કુમાર કરશનભાઈ, અહીંયા ભૈરવજીના મંદિરે દર્શન કરવા આવું છું, એમનો ભક્ત પણ છું. અને કરીબન 900 વર્ષની ઉપરનું આ મંદિર છે, પૌરાણિક મંદિર છે. અને અહીંયા 15-1 વર્ષથી હવન, ભંડારો આ દરેક કાર્યક્રમો ભક્તોના સહયોગથી થાય છે, દાદાના સાનિધ્યમાં. અને આજે પણ ભૈરવ જયંતિ હોવાના કારણે અહીંયા હવનનો કાર્યક્રમ છે અને એ બાદ ભંડારાનો કાર્યક્રમ છે, એટલે અહીંયા 500-1000 માણસનું જમણવાર થશે. મેરા નામ વેદ પ્રકાશ શાસ્ત્રી. હમ યહાં પે આજ ભૈરવ જયંતિ કા યહાં પે ઉત્સવ રખા ગયા હુઆ હૈ ઓર યજ્ઞ હવન પૂજા ઇત્યાદિ રખા ગયા હૈ, ઇસલિયે હમ પૂજન કરને કે લિયે કરાને કે લિયે યહાં આયે હુએ હૈ. યહાં પે લગભગ એસા બોલતે હૈ કે યહાં ગુરુ મહારાજ જો બહોત પહેલે પુરાને થે, 300-400 પુરાના મંદિર હૈ ઓર યહાં 300-400 વર્ષ સે પહેલે સે પૂજા હોતી આ રહી હૈ. યહાં પે यहाँ पे हवन पूजन के आरती है, आरती के बाद में यहाँ भंडारा रखा गया हुआ है सभी भगत जनों के लिए यहाँ पे, यहाँ और बटुक भोजन भी यहाँ करवाएंगे यहाँ सब, और इसके बाद में जो प्रसाद लेकर के और शाम को महाआरती का आयोजन रखा गया हुआ है. यहाँ पे कोई सीमा नहीं है, बहुत भक्त यहाँ पे आते जाते रहते हैं और बहुत दूर दूर से आते हैं, राजस्थान, गुजरात और सभी जगह से यहाँ लोग आते हैं दर्शन करने के लिए.